गुजरात में वरसाद अंगेना खूब ज मोटा समाचार आ रहा है। हवामान एजेंसी स्काईमेट ने मोटी आगाही सामे आवी छे। गुजरात में हवे एकाद दिवस ज वरसाद पड़ी शके छे। केटलाक विस्तारों में सामान्य वरसाद पड़ी शके छे। सोमनाथ, भावनगर, भरूच, नर्मदा में आगाही छे तो सूरत, तापी, डांग, नवसारी, वलसाड में आगाही आपवामां आवी छे। एकाद दिवस बाद वरसाद पड़े तेवी शक्यता ओछी छे। गणतरीनी कलाकोमां ज वरसाद विदाय ले तेवी शक्यता जणाई रही छे। तो खेड़ाना डाकोर में रात्रे मेघराजा की धमाकेदार बेटिंग सामे आवी छे। धोधमार वरसाद थी डाकोर आखू पाणी पाणी थयुं छे। रणछोड़ रायजी मंदिर पगथिया पाणी में डूब्या छे। नीचाणवाड़ी घणी दुकानों में पाणी घुस्या छे। भारे वरसाद कारणे अने पाणी भरावाना कारणे दर्शनार्थीओ अटवाया हता। समग्र सीजन दरमियान सौथी वधु वरसाद नोंधायो छे। भारे वरसादना पगले डाकोर में कलाको सुधी वीजळी पण गुल थई गई। खेड़ा जिल्लाना डाकोर, ठासरा, गणतेश्वर, सेवालिया, अहमदाबाद, खेड़ा, महुधा में वरसाद पड़ो। तो उत्तर गुजरात लोगों माटे सारा समाचार छे। महेसाणाना धरोई डेम में हाल 96.65% डेम भरायो छे। धरोई डेम नो हाल में एक गेट खोलवामां आव्यो छे। धरोई डेम में हाल में 2156 क्यूसेक पानी की आवक छे। डेम में हाल में 2156 क्यूसेक पानी छोड़वामां आवी रह्युं छे। बात करिए राजकोट नी। राजकोट ना जतपुर में सुरवो बे डेम ओवरफ्लो थयो छे। डेम में जलसपाटी जाळवा डेमनो एक दरवाजो खोली पाणी छोड़वामां आव्युं छे। डेममांथी पाणी छोड़ाता नदी में पाणी वहेता थया हता। खीरसराथी वाडसडा जवानो रस्तो पण नदीना पाणीमां गरकाव थयो छे। लोको पाणीना प्रवाहमांथी पसार थई रह्या छे। चोमासु गुजरातमांथी विदाय लेवानुं शुरू करी रह्युं छे। जो कि मेघराजा गुजरात छोड़वाना मूडमां नथी। हवामान निष्णात बलाल पटेल मते ऑक्टोबर महीनामां वावाझोड़ाना कारणे गुजरातमां केटलाक दिवसोमां वरसादी माहोल रही शके छे अने तेनी असर आवतीकालथी ज जोवा मळी शके छे। પેસિફિક મહાસાગરના અવશેષ રૂપે બંગાળ ઉપસાગરમાં 23 સપ્ટેમ્બરથી લો પ્રેશર ડેવલપમેન્ટ થશે। આ લો પ્રેશર લગભગ મ્યાનમારના રસ્તે થઈને પૂર્વીય ભારત તરફ જવા નીકળી રહ્યો છે। લો પ્રેશરના કારણે ભારે વરસાદ પડશે। પૂર્વીય ભાગમાં ભારે વરસાદ પડશે, દક્ષિણ ગુજરાત તટો પણ વરસાદ પડશે। પરંતુ આ લો પ્રેશર જે છે એના ઉપરથી જે અતિ ભારે વાવાઝોડું બનવાની આશંકા હતી તે બની શકે તેવું નથી। કારણ કે જે પવનો અરબસાગરમાંથી આવ્યા છે તે પવનની ગતિવિધિ એક લગભગ મ્યાનમાર તરફ એ ગતિવિધિ બરાબર જણાતી નથી। અમલાલના મતે 7 ઓક્ટોબર બાદના વાવાઝોડા વધુ ઘાતક હોઈ શકે છે। સાત ઓક્ટોબર પછી જે સિસ્ટમ બનશે તે પછીના વાવાઝોડા મોટા ફોર્મ થવા શક્યતા છે। અરબસાગરમાં પણ 23 સપ્ટેમ્બરે મુંબઈ મહારાષ્ટ્ર એક હળવું ચક્રવાતી બળ બની રહ્યું છે। તેના કારણે મુંબઈ મહારાષ્ટ્ર કોંકણ ગોવામાં ભારે વરસાદ પડશે અને આ વરસાદના કારણે દક્ષિણ ચોગાના કેટલાક ભાગોમાં પણ વરસાદ પડવાની શક્યતા રહે છે। પરંતુ આ સિસ્ટમ પર ભારે વાવાઝોડું કરી શકે તેવું નથી। ઓક્ટોબરમાં ક્યારે કઈ તારીખે વાવાઝોડું હશે અને તેની અસર શું હશે તેની આગાહી કરાઈ છે। અરબસાગરમાં પણ એક સિસ્ટમો બનશે અને આ સિસ્ટમો લગભગ 2018 પછી જે બનશે તો 7 ઓક્ટોબર પછી સિસ્ટમો એ મજબૂત જેવા શક્યતા રહે છે અને ત્યાર પછી 10-11 ઓક્ટોબર અને 16 ઓક્ટોબર પછી સિસ્ટમો વધુ મજબૂત થયા છે। એટલે અત્યારે હાલ જે વાવાઝોડાની ગતિવિધિ છે તે મંદ પડી છે। ઓક્ટોબર મહિનો ચક્રવાતનો રહી શકે છે। ખાસ વાત એ છે કે આવતો મહિનો એટલે કે ઓક્ટોબર મહિનો વર્ષ 2018ના એ દિવસોને યાદ અપાવી શકે છે। હવામાન નિષ્ણાત બલાલ પટેલે આગાહી આ કરી છે। આપને જણાવી દે કે વર્ષ 2018માં દેશમાં અલગ અલગ સમયે 7 મોટા ચક્રવાતી વાવાઝોડા આવ્યા હતા।
તો બધી પડે તો સાઇક્લોની સાઇક્લોન બનવાની શક્યતા તો એક હજુ દબાણનો અવશેષ આવવાની શક્યતા છે. એટલે 4 થી 10 ઓક્ટોબરમાં સિસ્ટમો બની શકે છે, 15 ઓક્ટોબરમાં સિસ્ટમ બની શકે છે. એટલે આ વાવાઝોડાની ગતિવિધિ જે છે એ ઓક્ટોબર માસમાં વધુ બની શકે છે અને 2018 વાવાઝોડા જેવી બની શકે છે. કેમ કે